જીતુભાઈ, તમે ફિલ્મ લખો છો, ડિરેક્ટ કરો છો, જીતુ મંગુના શો કરો છો, અભિનય કરો છો, વર્ક લાઈફ બેલેન્સ, ફેમિલી લાઈફ અને વર્ક લાઈફ કઈ રીતે કરો છો? અઘરું છે અને 100% અઘરું છે. તો હું થેન્ક્સ કહી મારા વાઇફનું, કારણ કે પત્ની મને એવી મળી છે ને બોસ, કે મારું પરિવારનું, મારા સમાજનું, મારા બાળકોનું તમામ ધ્યાન એ રાખે છે, એના કારણે હું કામ કરી શકું છું. બાકી તમે લાઈફમાં, તમે જીવનમાં જોયા છે, ઘણા બધા એવા પરિવારો છે કે જ્યાં બહુ ડિસ્ટર્બ ઊભા થતા હોય છે, અને મહિનામાં હું ફક્ત ને ફક્ત કદાચ 3-4 દિવસ ઘરે રહેતો હોઈશ. એ ભગવાનની દયા છે કે રોજીરોટી ચાલે છે. પણ મારા વાઇફને હું એક જ વાક્ય કહું કે જીવનમાં જેની પાસે કામ નથી ને, એને ખાલી એકવાર જોઈ આવજો કે કામ ન હોય ત્યારે શું હાલત થાય. અને ભગવાન જ્યારે તમને કામ આપતું હોય ત્યારે હંમેશા કામને પહેલાં પ્રાધાન્ય આપવું જોઈએ, હું આવું માનું. તમે ક્યારેક માંદા પડી જાઓ, રૂકાવટ આવી જાય છે ને કંઈ, ત્યારે કઈ રીતે બધું હેન્ડલ કરો છો? ત્યારે જ તમે આરામ કરો છો કે એના સિવાય આરામ કરો છો ખરા તમે, કે આમ પરાણે કરવું પડે આપણા, ત્યારે જ આમ? એમાં સાહેબ તમને કહું, કલાકારને છે ને બીમાર પડવાનો પણ હક નથી, અને એક પિતા બન્યા પછી તો તમને બીમાર પડવાનો તો હક જ નથી. એક જવાબદારીઓ જે છે ને, એક પિતા કોને કહી શકાય કે જે આખા પરિવારનો ભાર લઈને નીકળે છે, એના અંદર ઘણી બધી ઇમોશન્સ હોય છે. એ બી ઘણું બધું ઈચ્છતો હોય કે હું મારા પરિવાર સાથે થોડું સમય સ્પેન્ડ કરું, એ લોકો માટે એ લોકોને ફરવા લઈ જાઉં, એ લોકોને આ કરાવું તે કરાવું. પણ એ છોકરાના ભવિષ્ય માટે થઈને એ માણસ મજૂરી કરતો હોય છે કે એના બાળકો, એણે જે તકલીફો વેઠી છે એ ન વેઠે. એટલે એક પિતા બન્યા પછી સાલ આ બધું બીમારી હું ભૂલી જ ગયો છું, નથી ક્યારેય નથી, એને કેર જ નથી કરતો. બહુ કેરિયર બાકી છે અત્યારે, જેટલું થયું છેલ્લા બે પ્રશ્નો, અસંતોષ છે, કંઈ બાકી છે, આમ કરવું છે? અસંતોષ કદાચ મોટો શબ્દ હશે, પણ હજી આમ આ કરવું છે, આમાં હજી ઓછું લાગે છે કે આમ થયું હોત તો? તમને ગવર્મેન્ટ જોબ એમણે છોડી છે, એ વિડીયો એ બોલી ચૂક્યા છે એટલે હું રિપીટ નથી કરતો, પણ મને આખો એમનો ઇન્ટરવ્યુ અત્યારે યાદ આવી રહ્યો છે. એમની સ્ટોરી છે ને મેં આખી લખી પણ છે, હું મૂળતો લેખક એટલે મેં આખી એમની વાર્તા, મતલબ વાર્તા છે લખી છે. પણ તમને અત્યારે કોઈ એવું ખરું કે આમ નહીં તો આમ થયું હોત તો સારું હોત? મને અસંતોષ નથી, અસંતોષ એટલા માટે નથી કારણ કે કેરિયરના એટલા સરસ મજાના રોલો મને મળ્યા છે. અને એક કલાકાર તરીકે તો હંમેશા તમે ભૂખ્યા જ રહેવાના છો, તમને કંઈક નવું રોજ કરવાની એક ભૂખ હોય જ. એટલે એ ભૂખ છે કે કંઈક હજુ કંઈક નવું કરું, હજુ નવું કરું, અસંતોષ નથી. કારણ કે ભગવાને કદાચ મને મારી ઓકાત કરતો વધારે આપી દીધું છે, અને મને જે ખેડૂત ફિલ્મ મેં કરી એમાંથી મેં સાબિત કર્યું કે મેં હું એક ડિરેક્ટર તરીકે ચાલુ, એમ હું સફળ ફિલ્મ આવ્યા પછી એ બી સંતોષ છે મને. બીજી ફિલ્મો મળશે, હું કરવાનો જ છું. એટલે એક કલાકાર તરીકે, એક ડિરેક્ટર તરીકે મને અસંતોષ નથી, મને સંતોષ છે. અને બસ ભગવાન કદાચ મારો છેલ્લો શ્વાસ છે ને મેકઅપ સાથે કેમેરાની સામે આપે, બસ એ આપણું સફળ છે જીવન.